હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં હશો. આજથી 2 વર્ષ પહેલાં 16 જૂન 2019 દિવસે મારી ફર્સ્ટ ટ્રીપ જેસોર સ્લોથ બિયર સેન્ચ્યુરીની અમે લોકોએ ઓર્ગેનાઇઝ કરી હતી. આજે વાતને 2 વર્ષ પૂરા થયા છે. આમ જોવા જઈએ તો જે ફર્સ્ટ ડે હતો એ હજી મેમોરાઇઝ કરું ને તો એવું લાગે કે હજી બસ તાજી જ વસ્તુ છે. અને આજે વસ્તુને 2 વર્ષ જતા રહ્યા એ બી એક કહેવાય ને કે આવી સિચ્યુએશન બી, જેમ કે જોવા જઈએ તો કોવિડ સિચ્યુએશનને એ બધી સિચ્યુએશનના કારણે જે રીતે ટાઈમ ગયો છે, ક્યારેક ક્રુશિયલ બી હતો અમારા માટે ને ક્યારેક એવું બી થતું હતું કે આ વસ્તુમાં સર્વાઈવ કરવું નોટ પોસિબલ. એટલે બાય પ્રોફેશન હું મિકેનિકલ એન્જિનિયર છું, એટલે મિકેનિકલ મેન્ટેનન્સ એન્જિનિયર છું, એક કંપનીમાં જોબ કરું છું. બટ જ્યારે 2017ની એક મારી ફર્સ્ટ ટ્રીપ મેં લોકલ કરેલી બાકો ડેસ્ટિનેશન ઉપર, મેં યાદ છે એ બી જૂન મહિનો નહીં, એકચ્યુઅલીમાં એ માર્ચ મહિનાના લગભગ 17મી કે 18મી તારીખ હતી. એ ટાઈમે હું બાકોરની ટ્રીપ મેં જોઈન કરેલી. અને જ્યારે હું એ જગ્યાએ ગયો ત્યારે એકદમ ડ્રાઇડ અપ લોકેશન હતું, એ વર્ષે વરસાદ નહોતો પડેલો આખું વરસ, એટલે માર્ચ મહિનામાં એકદમ કહેવાય ને કે આખું ફોરેસ્ટ ત્યાંનું ડ્રાય થઈ ગયું હતું, વોટરફોલ બી ડ્રાય હતો. અને ત્યારે જઈને મને એવું થયું કે હું કઈ જગ્યાએ આવી ગયો છું, એક કહેવાય ને કે એકદમ ડ્રાય અને સૂકા જગ્યાએ આવી ગયો હતો. ત્યારથી પછી એક વસ્તુ થઈ કે ના, આ વસ્તુમાં ક્યાંય ને ક્યાંય મિસ્ટેક મારી બી હતી કે મેં પ્રોપર એ વસ્તુની વિશે જાણકારી નથી લીધી, અને આ બધું થયું છે. એટલે પછી મેં એક વસ્તુ સ્ટાર્ટ કરી, યુટ્યુબ ચેનલમાં અમે અલગ અલગ ડેસ્ટિનેશનના વિડીયોઝ ને બધું બનાવતા, તેના વિશે પ્રોપર ઇન્ફોર્મેશન ને એ બધું મૂકવાનું ચાલુ કર્યું. બટ યુટ્યુબમાં ક્યાંય ને ક્યાંય શું થતું હતું કે કોઈ એટલા બધા વ્યૂઝ નહોતા આવતા ને એ બધું થતું હતું, તો ક્યાંય ને ક્યાંય અમે લોકોએ પ્રોજેક્ટ ડ્રોપ કર્યો. અને ધીરે રહીને એવું થયું કે લાવો ચલો આપણે જ બધાને કસ્ટમર આપણે જ ભેગા કરીએ અને કસ્ટમરને આપણે જ લઈને જઈએ. તો એ વસ્તુને ધીરે ધીરે બિઝનેસમાં કન્વર્ટ ક્યાં થઈ ગયું એ ખબર જ ના પડી. 23મી મે મારી પોતાની મેં જે જોબ હતી એ મેં છોડી અને ફૂલ ટાઈમ આ બિઝનેસને આપવાનો ટ્રાય કર્યો. 16મી જૂને મેં મારી પોતાની પહેલી ટ્રીપ આમ જોવા જઈએ તો ઓર્ગેનાઇઝ કરી જેસોર સ્લોથ બિયર સેન્ચ્યુરીમાં. એટલે પહેલી ટ્રીપ ઓર્ગેનાઇઝ થઈ, અમે તે લોકો 85 લોકોનું ગ્રુપ હતું, બહુ જ એન્જોય કર્યો અને એ બધું કમ્પ્લીટ થયું. અને પછી ધીરે ધીરે ક્યાંય ને ક્યાંય દિવાળી સુધીમાં અમે લોકો વર્ક કરી હતા. દિવાળીમાં સાપુતારાની ટ્રીપ્સ થઈ, એમાં બી ખાસા બધા મેમ્બર્સ થયા. જાન્યુઆરી મહિનામાં લિટલ રન ઓફ કચ્છની 2 મોટી ટ્રીપ્સ કરી, અને માર્ચ મહિનામાં એક કહેવાય ને કે એક બ્રેકડાઉન, એક ટાઈમનું કહે ને અલ્પવિરામ જેવું આવ્યું કે જેને થોડી વાર માટે તો વિચારતું કરી દીધું કે હવે શું થશે ટુરિઝમને. બટ આજે એવું વિચારતા એવું લાગે છે કે ત્યારે જે વિચારતા હતા એ ક્યાંક ક્યાંક સાચું બી છે અને ખોટું બી છે. કારણ કે આજે ટુરિઝમ કંપનીઝ, ઘણી બધી કંપનીઝને અત્યારે બહુ જ પ્રોબ્લેમ આવી રહ્યો છે, અને ઘણી બધી કંપનીઝ કહેવાય ને કે ચાલી રહી છે બસ એવું છે. એ ટાઈમે બી આપણે કંપનીને સારું બધું ટીમ મેમ્બર્સે સારા એવા ઇફોર્ટ્સ કરીને આપણને સપોર્ટ કર્યો છે. ઘણા બધા મારા જે કલીગ્સ હોય જે લોકો સાથે સાથે બિઝનેસ કરતા એ લોકોએ બી ક્યાંય ને ક્યાંય સપોર્ટ કર્યો છે. જે ફર્સ્ટ ડેસ્ટિનેશન મેં વિઝિટ કર્યો હતો ત્યાં અમે લોકો અત્યારે રેગ્યુલર ટ્રીપ્સ ઓર્ગેનાઇઝ કરતા હોય છે. બાકોર કરીને જે વિલેજ છે ત્યાં, એના સિવાય લિટલ રન ઓફ કચ્છ છે, પાટડી છે, ત્યાં એક રિસોર્ટ છે, ત્યાં આપણે રેગ્યુલર બિઝનેસ ડેવલપ કર્યો છે અને ત્યાં આપણે ટુરિઝમ સ્ટાર્ટ કર્યું છે. તો ક્યાંય ને ક્યાંય 2 વર્ષની અંદર એક અમારો પર્પઝ હતો કે લોકોને જે કે બી એકચ્યુઅલ કન્ડિશન છે પ્લેસની એ આપવી અને એના વિશે ઇન્ફોર્મેશન આપવી અને પછી જ કસ્ટમરને લઈ જવા, એ મોટો જ ને ફૂલફિલ કરી રહ્યા છીએ. અંતે તો એક જ વસ્તુ કહીશ કે બધાએ જે મને સપોર્ટ આપ્યો છે એનો આપનો આપ બધાનો ખૂબ ખૂબ આભાર. અને આવનારા વર્ષોમાં ક્યાંય ને ક્યાંય ફરીથી ને ફરીથી તમે લોકો અમારી સાથે નવા નવા ડેસ્ટિનેશન પર વિઝિટ કરો. અને એના સિવાય કે જે મારા ટીમ મેમ્બર્સ છે એમના માટે ખૂબ ખૂબ મારા માટે કહેવાય ને એવી વસ્તુ છે કે એ લોકોએ જે સપોર્ટ કર્યો છે એ બહુ જ સારો એવો સપોર્ટ કર્યો છે. ફેમિલી મેમ્બર્સ જે અમુક સિચ્યુએશન્સ હોય એ ટાઈમે એ લોકોએ ખાસો એવો સપોર્ટ કર્યો છે. રાતના 2-2 વાગ્યા સુધી બી ઘણી વખતે કસ્ટમર મોકલવાને હું મારા લોકેશન ઉપર હોઉં તો એ લોકોએ બી 2:30 વાગે કહેવાય ને કે બસને જ્યાં સુધી ડિપાર્ચર ના થઈ જાય ત્યાં સુધી એ લોકોએ તે સાઇટ ઉપર ઊભા રહ્યા હોય છે. એટલે ઘણી બધી વસ્તુઓ છે કે જેમાં આપ બધાએ સપોર્ટ કર્યો છે, એ બદલ ખૂબ ખૂબ આભાર. અને કારણ કે મારી પાસે આજે શબ્દો નથી કે શું બોલું, એટલા માટે બધું સ્પીચ અગડમ બગડમ છે. ટ્રાય કરજો કે સમજો અને જે ફિલિંગ્સ છે એને તમારા સુધી પહોંચે. એ જ, થેન્ક યુ.